ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે તેવો દિલાસો ક્ષણ જીવી રહ્યો અને રાજ્યમાં કોરોનાએ ફરીથી આતંક મચાવ્યો. કોરોના કેસોમાં વધારા પાછળ લોકોની બેદરકારી જવાબદાર છે. સોશિયલ ડિસ્ટન્સની ઉપેક્ષા કરીને હજારો લોકોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું. તેનું પરિણામ કોરોનાથી આ બીજી લહેર છે. કોરોનાની આ બીજી લહેર ખૂબ જ ખતરનાક છે અને આ બીજી લહેરમાં લોકોએ કાળજી લેવાની ખૂબ જ જરૂરી બની જાય છે અને એમાંય સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ લોકોના જીવન માટે ખૂબ જ હિતકારી છે. આ બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થતાં સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ 50થી વધારે લોકો એકત્રિત થવા પર પાબંદી લગાવી છે. તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં જાણે કોઈએ કોરોનાના આ ખતરાનો કોઈ ભય નથી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર સામાજિક પ્રસંગો થઈ રહ્યા છે. જિલ્લામાં પાંથાવાડા ગામે નિલેશજી પરબત ઠાકોર દ્વારા ગરબા યોજવામાં આવ્યા હતા. આ મોટા પ્રમાણમાં લોકો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા, જેને લઈને જાહેરનામાનો ભંગ થતાં ગરબા આયોજક સામે પાંથાવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.